मॉर्निंग एवरीवन। धोरण नौ विषय गणित एमां चेप्टर नंबर 14 आंकड़ाशास्त्र। आपणे आगळना वीडियो में जोई गया कि मध्य केवी रीते गोतवो, उदाहरण 10 लीधुं जोयुं। हवे अहीं आपणे उदाहरण नंबर 11 जोवानुं छे कि भाई आ मध्यक ज गोतवानो छे। एक शाळाना धोरण 9ना 30 विद्यार्थीए उदाहरण 2માં આપેલા ગુણ પ્રમાણે મેળવેલા ગુણનો મધ્યક ગોતો। હવે ઉદાહરણ 2માં જે તમને આપેલી છે એ રકમના આધારે તમારે મધ્યક ગોતવાનો છે। તો ઉદાહરણ 2માં વિદ્યાર્થીઓ કઈક આવા માર્ક મેળવેલા છે। કુલ વિદ્યાર્થી કેટલા કીધા છે? 30। એટલે 30 વિદ્યાર્થીએ મેળવેલા આ ગુણ તમને આપેલા છે એનો તમારે મધ્યક ગોતવાનો છે। તો ચાલો આપણે ગોતીએ। તો કે ઉદાહરણ નંબર 11 મધ્યક ગોતવા માટે આપણે મધ્યકનું સૂત્ર લખવાનું છે એક્સ બાર। એક્સ બાર એટલે બધા અવલોકનોનો સરવાળો, છેદમાં શું આવશે? કુલ અવલોકનોની સંખ્યા। હવે જુઓ તો અહીંયા તમને આપેલા છે કુલ અવલોકન કેટલા આપેલા છે? 1, 2, 30 વિદ્યાર્થીને આપેલા છે, તો અહીંયા 30 હોય કે ન હોય? હવે એમાં આપણે સૂત્રમાં શું છે? તો કે બધા અવલોકનોનો સરવાળો, તો આ જે અવલોકન આપેલા છે બધાનો સરવાળો કરવાનો છે। તો કે ભાઈ એ બધાનો સરવાળો કરીએ એટલે 1779 થાય, એને ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા, એટલે કુલ સંખ્યા કેટલી છે? 30। હવે 1779 ભાગ્યા 30 કરીએ એટલે પોઈન્ટમાં જવાબ આવે, એટલે આવે 59.3। હવે એનો મધ્યક મળ્યો આપણને 59.3। ચાલો હવે આપણે મધ્યક ગોતતા તો આપણે શીખી ગયા, હવે આપણે જોવાનું છે મધ્યસ્થ। મધ્યસ્થ ગોતવા માટે આપણે શું કરશું? તો કે જે મધ્યવર્તી સ્થિતિમાનને આપણે મધ્યસ્થ કહીશું। હવે મધ્યસ્થ ગોતવા માટે આપણે શું કહેવાય, શું કરવાનું? તો કે જે આપેલ અવલોકનોનું બરાબરના 2 સમાન ભાગોમાં વિભાજન કરે તેવડા અવલોકનોનું મૂલ્ય મધ્યસ્થ છે, કે જે મધ્યકમાં આવતું હોય, જે મધ્યમાં આવતું હોય એ। તેથી જ્યારે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં લખવામાં આવે ત્યારે અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય। જો માહિતી તમને કેવી આપેલી હોય? અવર્ગીકૃત આપેલી હોય, આડાવળી આપેલી હોય, તો પહેલાં એને શું કરી નાખવાનું? ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવી નાખવાનું। હવે એ ગોતવા માટે, મધ્યસ્થ ગોતવા માટેનું મધ્યસ્થનું સૂત્ર છે કે n+1/2। હવે n એટલે અયુગ્મ સંખ્યા, બરાબર? ઉદાહરણ તરીકે કુલ સંખ્યા તમને 13 આપેલી છે, તો જેટલા તમને અવલોકન આપેલા હોય એ તમારા શું લેવાના? n। એટલે મધ્યસ્થનું સૂત્ર થયું મધ્યસ્થ બરાબર n+1/2। હવે n એટલે શું થાય? તમારા કુલ અવલોકનો તમને કેટલા આપેલા છે એ તમારા થયા n, બરાબર છે? હવે ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12, એના આધારે આપણે મધ્યસ્થ ગોતીએ। તો કે એક વર્ગના 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ આ પ્રમાણે તમને આપેલી છે। તો હવે જુઓ તો ઊંચાઈ તમને આપેલી છે, પણ આ માહિતી કેવી છે? અવર્ગીકૃત આપેલી છે। તો સૌ પ્રથમ માહિતીને આપણે શું કરશું? ચડતા ક્રમમાં ગોઠવશું। એટલે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી પહેલાં કઈ સંખ્યા લઈશું? તો કે નાની, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી નાખશું। હવે જુઓ તો 9 વિદ્યાર્થી એટલે આ અવલોકન કુલ કેટલા આપેલા? 9 હોય, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। તો હવે એનું તમારે મધ્યસ્થ ગોતવાનું છે। તો મધ્યસ્થ ગોતવા માટે આપણે શું કરશું? તો ગોતવા માટે આપણે ઊંચાઈનો મધ્યસ્થ ગોતવાનો છે, એટલે ઊંચાઈનો મધ્યસ્થ બરાબર ઉદાહરણ નંબર આપણે 12 કરીએ છીએ, ઓકે? એટલે મધ્યસ્થ એટલે n+1/2। હજુ તો તમને કેટલા આપેલા છે ઉદાહરણ 12ની અંદર? કુલ 9 વિદ્યાર્થી, એટલે n કેટલા લેવાના? 9 પ્લસ 1/1 m/2। હવે 9 ને 1 કેટલા થાય? 10, 10/2। તો હવે જુઓ 10/2 એટલે 5, 2 અને 10, એટલે 5મું અવલોકન। હવે તમારું જો બુકમાં 5મું અવલોકન કયું થયું છે? ચડતા ક્રમમાં ગોઠવ્યું, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે 5મું અવલોકન, એટલે આપણને મધ્યસ્થ મળ્યો 149, એટલે આપણો સાચો મધ્યસ્થ આ ગણાશે નહીં।
આપણો સાચો મધ્યસ્થ કયો ગણાશે 149 બરોબર હવે એ જ પ્રમાણે આપણે જોશું ઉદાહરણ નંબર 13 તો ઉદાહરણ નંબર 13 માં તમને શું આપેલું છે કે ભઈ એક કબડ્ડીની એક ટીમ મેચ દ્વારા મેચની શૃંખલામાં મળેલો અંક આ પ્રમાણે છે તો હવે જો આ પણ માહિતી તમને કેવી આપેલી છે અવર્ગીકૃત તો અવર્ગીકૃત માહિતીને આપણે પહેલા શું કરશું ચડતા ક્રમમાં ગોઠવશું તો એમાં પણ તમારે મધ્યસ્થ ગોતવાનો છે તો માહિતીને સૌપ્રથમ અવર્ગીકૃત માહિતી છે તો માહિતીને આપણે શું કરશું ચડતા ક્રમમાં ગોઠવી નાખશું તો સૌથી પહેલા નાની સંખ્યા લઈ કઈ છે 2 પછી કઈ છે 5 પછી 7 પછી હજી એકવાર 7 છે જુઓ પછી 8 8 પાછા 2 વાર છે પછી 10 10 પણ 2 વાર છે પછી 14 પછી 15 પછી 17 પછી 18 પછી 24 પછી 27 28 અને છેલ્લે છે 48 જુઓ તો કેટલી સંખ્યા થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કુલ 16 સંખ્યા છે હવે ઈ માહિતીનો મધ્યસ્થ ગોતવા માટે આપણે શું કરશું મધ્યસ્થ આપણે ગોતવો છે તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકશું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખી બરોબર છે તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થ ગોતવા માટે સૂત્ર મૂકી n પ્લસ 1/2 n n એટલે કુલ માહિતી કેટલી મળી આપણને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે 16 પ્લસ 1/2 હવે જુઓ તો 16 ને કેટલા થાય 17 થાય બરોબર છે તો 17 થાય એટલે 17 ભાગ્યા 2 આમ થાય તો 17 ને 2 વારે ભાંગો તો જવાબ આવે પોઈન્ટમાં જવાબ આવે તો હવે જુઓ તો 17 ભાગ્યા 2 કરો ખબર ન પડતી હોય કરો સાઈડમાં ગણતરી 17 ભાગ્યા 2 બે એકા બે બે દૂ ચાર બે દેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા 14 બે અઠાને 16 એટલે 2 8 શું થાય 16 તો હવે જુઓ તો 2 8 16 7 6 જાય તો કેટલા થાય કેટલા વધે 7 6 જાય તો 1 હવે અહીંયા ભાગ નથી આવતો ભાગ નથી આવતો તો એટલા માટે શું કરવાનું એક મિનિટ હવે એમ ન કરવું હોય તો આઠમું અવલોકન લઈ લો જુઓ તો આઠમું અવલોકન તમારું કયું થાય છે 1 2 3 4 5 6 7 અને 8 આઠમું અવલોકન તમારું થાય છે 10 ઉભા રહે 10મું અવલોકન તમારું આઠમું અવલોકન થાય છે 10 પણ હવે જુઓ 10 થાય છે તો હવે શું કરવાનું તો અહીંયા તો 8 હતું તો હવે ખબર નથી પડતી તો અહીંયા જે આપણે ભાગ અકાળવો છે તો અહીંયા ભાગ નથી આવતો તો અહીંયા પોઈન્ટ મૂકવાનો ભાગ ન આવે એટલે ઉપરથી ઉતાર્યો શું હવે જુઓ તો 2 પંચાને 10 એટલે 0 ને 0 હવે 10 હવે જુઓ 10 થયા હવે એને વત્તા 8 પછી એટલે 10 પછીનું અવલોકન તમારું કયું આવ્યું 14 એટલે એને 14 એને ભાગ્યા 2 બરોબર છે એટલે 10 ને 14 કેટલા થાય 24 થાય ને એટલે 24/2 એટલે 12 દુને 24 એટલે તમારો સાચો મધ્યક કેટલો મળ્યો 12